સત્તરસી શાળા સંકુલ થકી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 ચેપ્ટર 3 ભાગ 10 વિષયની વાત કરવાની છે। તો જુઓ બાળકો, આજે આપણે સ્વાધ્યાય તમારે જે 3.3 છે તેના પ્રશ્ન નંબર 7ની વાત કરવાની છે। તો હવે આપણે વાત કરીએ સ્વાધ્યાય 3.3ના પ્રશ્ન નંબર 7ની। તો જુઓ, આની અંદર તમને એક આકૃતિ આપેલી છે, હું અહીં આકૃતિ તમને દોરી દઉં છું। અહીંયા તમને એક આકૃતિ આપેલી છે, એક સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ આપેલી છે। આકૃતિ કંઈક આ પ્રમાણે છે। હવે એની અંદર નામ આપી દઉં છું HOPE અને અહીંયા ખૂણો આપેલો છે તમને A। આ ખૂણાનું માપ તમને આપેલું છે 70 અંશ। ત્યાર પછી તમને અહીંયા એક વિકર્ણ દોરી દીધેલો છે। જુઓ, આ વિકર્ણનું માપ અહીંયા આપેલું ઝેડ આપેલું છે, અહીંયા 40 આપેલું છે, અહીંયા કીધું છે આપણને વાય અને અહીંયા આપણને કીધેલું છે એક્સ। તો આપણે અહીંયા રકમ લખી દઈએ, તમને રકમની અંદર કઈ વસ્તુઓ કીધેલી છે? તો કે જુઓ, રકમની અંદર તમારે એવું આપેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE અહીં બાજુમાં દર્શાવેલ છે, અહીં દર્શાવેલ છે, તેની અંદર એક્સ વાય અને ઝેડ શોધો। એક્સ વાય અને ઝેડ તમારે મેળવવાનું છે બાળકો, અને તમે આની અંદર કયા ખૂણાનો ઉપયોગ એટલે કે કયા ગુણધર્મનો ઉપયોગ કરેલો છે તે પણ તમારે દર્શાવવાનું છે। તો હવે જોઈશું આપણે કઈ રીતે આ દાખલો આગળ ગણીએ। તો કે અહીંયા તમે જાણો છો કે આ છે એ આપણો કયો ખૂણો થશે, આ જે વાય પ્લસ ઝેડ આપણે લઈ લઈએ તો વાય પ્લસ ઝેડ બરાબર આપણે બહિષ્કોણો છે તો અંતઃ સમકોણના સરવાળા બરાબર થાય। રેડી, આને કેવો કહેવાશે? અંતઃ સમકોણ। આપણે ત્રિકોણની અંદર પહેલા શીખી ગયા કે અંતઃ સમકોણ કોને કહેવાશે અને બહિષ્કોણ કોને કહેવાશે, ખ્યાલ આવે છે? જે ખૂણો બહારની બાજુએ જોડાયેલો હોય તેને બહિષ્કોણ કહેવાય, અને બહિષ્કોણનો સરવાળો તેની સિવાયના ખૂણા સાથે બે જે ખૂણા રચતા હોય એના સરવાળા બરાબર થાય। એટલે કે આપણે લખી દઈએ કે ત્રિકોણ HOPEનો બહિષ્કોણ ખૂણો POA હોવાથી શું લખી શકાશે આપણે? વાય પ્લસ ઝેડ બરાબર કેટલા લખાશે? 70 લખી શકાશે। વાય પ્લસ ઝેડ બરાબર કેટલા લખાશે? 70 લખી શકાય। હવે આપણે જુઓ તમારે કયો ખૂણો મેળવવાનો થશે। હવે આપણે અહીંયા ખૂણો HOPE ગોતી લઈએ, ખૂણો HOPE અને POA બરાબર 180 થાય। આપણે લખીએ કે ખૂણો HOPE પ્લસ ખૂણો POA બરાબર કેટલા લખાશે? 180 શા માટે લખી શકાશે? કારણ આપણે લખશું કે રેખિક જોડના ખૂણા, કેવા ખૂણા આવશે મિત્રો? રેખિક જોડના ખૂણા, એટલે કે એક જ સીધી રેખા પર આવેલા હોય તો બંનેનો સરવાળો કેટલો થાય? 180 થાય। એટલે કે સમજી લો કે ખૂણો HOPE મારે જોતો છે, એટલે કે આ ખૂણો મારે જોઈએ છે, હું અહીંયા આકૃતિમાં તમને દર્શાવું છું, મારે આ HOPE ખૂણો જોતો છે, તો એ કેટલો લખાશે? ખૂણો HOPE પ્લસ POA નું માપ આપણને આવશે 70 અંશ, બરાબર આપણે કેટલા લખી શકશું? 180 લખી શકશું, ખ્યાલ આવે છે? આનું માપ કેટલું લખાશે? 180 થઈ ગયું। ખૂણો HOPE આપણે મેળવવો હશે તો શું લખી શકીએ આપણે? 180 - 70 અંશ લખશું, તેથી ખૂણા HOPE નું માપ આપણને કેટલું મળશે? 110 અંશ, ખ્યાલ આવે છે? ખૂણા HOPE નું માપ આપણને કેટલું મળશે? 110 અંશ મળશે। હવે તમે એ પણ સારી રીતે જાણો છો કે જો આ સામસામેના સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણાનું માપ કેટલું આવે? સરખું, તેથી આપણે ખૂણા લખી શકીએ ખૂણો HOPE બરાબર એક્સ લખાય છે, તેથી 110 બરાબર આપણે એક્સ લખી શકીએ, એટલે કે એક્સ અંશ જે છે એનું માપ કેટલું આવશે? 110 અંશ। આપણે કારણ લખવાનું થાય તો શું લખી શકશું? સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા આવશે? સામસામેના ખૂણા। તો હવે જો તમને એક્સ અક્ષ મળી ગયો કે નહીં? તમારે કયો અક્ષ મળી ગયો? એક્સ અક્ષ મળી ગયો। તો
હવે આની સિવાય તમે કયા ગુણધર્મનો ઉપયોગ કરી શકશો? તો કે જુઓ, PO સમાંતર EH ની છેદીકા આપણે HP લખી શકશું. આપણે લખીએ કે PO સમાંતર HE ની છેદીકા HP હોવાથી ખૂણો EHP બરાબર ખૂણો HPO થાય. જુઓ અહીંયા EHP બરાબર HPO થશે. કારણ શું આવશે? કારણ કે તે બંને કેવા છે? યુગ્મ કોણની જોડ છે. બંને ખૂણા કેવા છે? યુગ્મ કોણ. તેથી ખૂણો EHP બરાબર આપણને કેટલું આપેલું છે? 40 અંશ. અને ખૂણો HOP એટલે શું છે? Y. તેથી Y બરાબર આપણને કેટલું મળશે? 40 અંશ મળશે. તેથી વાય આપણને કેટલું મળશે? 40 અંશ મળશે. ખ્યાલ આવી ગયો? હવે આપણને જુઓ, આ ખૂણો ખબર છે, ખૂણો HOP ખબર છે, ખૂણો HPO ખબર છે, તો આપણે ખૂણો PHO પણ મેળવી શકશું, કે Z અંશનું માપ પણ આપણે મેળવી શકશું. તો આપણે લખી દઈએ, ચાલો કે હવે ત્રિકોણ HPO માટે ખૂણો PHO પ્લસ ખૂણો એચ, જો અહીંથી આપણે લખી દઈએ ખૂણો PHO, ત્યાર પછી ખૂણો HPO, ખૂણો HPO પ્લસ ખૂણો HOP, ખૂણો HOP બરાબર આપણે 180 લખી શકશું. ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો 180 લખી શકશું. તેથી જો ખૂણો PHO નું માપ આપણને કેટલું મળ્યું હતું? ખૂણા PHO નું માપ આપણને મળ્યું હતું, એ આપણે સોરી PHO નું માપ ગોતવાનું છે, એટલે એ ઝેડ છે, HPO છે, HPO નું માપ એટલે કે વાય બરાબર કેટલું મળે છે તમને? 40 અંશ. અને HOP નું માપ તમને કેટલું મળ્યું હતું? 110 અંશ. બરાબર 180 લખશો. ઝેડ પ્લસ કેટલા થશે? તમારે આનું માપ આવશે 40 ને 110, એટલે કેટલા થશે? 150 બરાબર 180. તેથી ઝેડ બરાબર કેટલા લખાશે? 180 - 150. તેથી ઝેડનું માપ તમારે કેટલું આવશે? 30 અંશ. ખ્યાલ આવે છે? તો તમને ત્રણે ત્રણ એક્સ વાય અને ઝેડ ત્રણે ત્રણ મળી ગયા. આ સિવાય બાળકો, આ જે દાખલો છે, આ તમે જે ઝેડ ગોતો છો, આના અથવામાં પણ એક દાખલો ગણી શકાય. આના અથવામાં ઝેડ તમે બીજી રીતે ગોતી શકો છો. કઈ રીતે? તો કે વાય પ્લસ ઝેડ બરાબર તમને 70 આપેલું છે. વાય પ્લસ ઝેડ બરાબર તમે 70 લખેલું છે, તો વાયની કિંમત ડાયરેક્ટ તમે 40 મૂકી દો, તો ઝેડ બરાબર 70 થાય. તેથી ઝેડ બરાબર 70 - 40, તેથી ઝેડ બરાબર કેટલા આવશે? 30. આ તમે બંને રીતે દાખલો ગણી શકો છો. આ પહેલી રીત છે અને આ બીજી રીત છે. આ બંને રીતે તમે ઝેડની કિંમત છે તે સરળતાથી મેળવી શકો છો. ચાલો, ખ્યાલ આવી ગયો? આ દાખલાની અંદર કઈ રીતે તમારે ગણવાનું હતું, જો ફરી એક વખત સમજાવી દઉં છું. આ તમને આકૃતિ આપેલી છે, તમારે એક્સ વાય અને ઝેડના માપ ગોતવાના છે. તમને ખબર છે કે ઝેડ પ્લસ વાય બરાબર કેટલું થશે? 70 અંશ થશે. મેં રકમની શરૂઆતમાં જ લખી દીધું. હવે આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. આ 70 છે તો 110 આવે. આ 110 છે તો એક્સની કિંમત કેટલી આપણને? 110 મળશે. આ 40 છે તો આ 40 થશે, કારણ કે તે બંને કોની જોડ છે? યુગ્મ કોણોની જોડ. ખ્યાલ આવી ગયો? આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 લઈને તમે ઝેડ મેળવો તો પણ ચાલે, અથવા તો તમે આ વાય પ્લસ ઝેડ બરાબર 70 છે, વાયની કિંમત તમને મળી ગઈ 40, તો ઝેડની કિંમત તમે કેટલી લખી શકશો? 30 લખી શકશો. ચાલો, હવે આ દાખલાની અંદર તમને ખ્યાલ આવી ગયો. તો હવે આપણે આગળના દાખલાની વાત કરીએ. તો પ્રશ્ન 8 ની અંદર કીધું છે કે નીચેની આકૃતિ GUNS અને RUNS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો એક્સ અને વાય શોધો. તો હવે આપણે એ બંનેની આકૃતિ દોરી દઈએ. જો અહીંયા પહેલી આકૃતિ તમને આપેલી છે સમાંતર બાજુ ચતુષ્કોણની, જી યુ એન અને એસ આકૃતિની અંદર તમને માપ આપેલા છે 3y - 1, અહીંયા આપેલા છે તમને 26, અહીંયા આપેલા છે 18 અને અહીંયા આપેલા છે 3x. તો હવે પહેલાં આ જી યુ એન એસ માટે સોલ્વ કરીએ કે
તમને પહેલેથી કહી દીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આપણે લખી નાખીએ કે જી યુ એન એસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામ સામેની બાજુઓના માપ કેવા આવશે? સરખા. તેથી આપણે શું લખી શકશું કે જી યુ બરાબર એસ એન તથા યુ એન બરાબર જી એસ. આવું લખાશે. જી યુ એટલે કેટલા હતા? 3y-1 અને એસ એનનું માપ તમારે કેટલું આવ્યું હતું? 26. તો એ જ રીતે યુ એન બરાબર તમારી પાસે કેટલા છે? 18 છે. બરાબર તમે કેટલા લખી શકશો? 3x લખી શકશો. તો હવે આપણે આગળ વિદ્યાર્થી મિત્રો દાખલો વધારીએ. તો જુઓ, અહીંયા હું બે પાર્ટ પાડી દઉં છું, એક એક્સ માટે અને બીજો વાય માટે. તો જુઓ અહીંયા કઈ રીતે લખાશે, 3y બરાબર 26+1 થાય. તેથી 3y બરાબર કેટલા લખાશે? 27. વાયને હું સૂત્રનો કરતા બનાવું તો 27 ના છેદમાં 3 થશે. તો વાયની કિંમત મને કેટલી મળશે? 9 × 3 = 27. એટલે વાયની કિંમત મને કેટલી મળે છે? 9 મળે છે. એ જ રીતે હું 3x બરાબર અહીંયા 18 લખી શકું. એક્સને સૂત્રોનો કરતા બનાવીશ તો 18 ના છેદમાં 3 થશે, એટલે એક્સની કિંમત કેટલી મળશે? 6. તો જુઓ બાળકો, અહીંયા એક્સની કિંમત આપણને 6 મળે છે અને વાયની કિંમત આપણને કેટલી મળે છે? 9. ખ્યાલ આવી ગયો? આપણે જે પહેલી આકૃતિ દોરી છે જી યુ એન એસ માટે, એના માટેની વાત થઈ. હવે આપણે બીજી આકૃતિ માટે વાત કરીએ. તો બીજી આકૃતિની અંદર તમને આ પ્રકારે આકૃતિ આપેલી છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર કરી દીધેલો છે. જુઓ, એસ એન યુ આર એટલે કે આર યુ એન એસ તમને રન્સ આપેલો છે. હવે એની માટે તમને બે વિકર્ણો અહીંયા આપેલા છે, બે વિકર્ણો આપેલા છે. અહીંયા તમને માપ આપેલું છે y+7, અહીંયા માપ છે 20, અહીંયા છે 16 અને અહીંયા છે x+y. તો હવે આની અંદર તમારે x+y છે તે એક્સ અને વાય જે અને અલગ અલગ ગોતવાના છે. તો આપણે સૌ પ્રથમ લખી દઈએ કે ચતુષ્કોણ આર યુ એન એસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એ કેવો ચતુષ્કોણ આપેલો આપણને? સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણો પરસ્પર શું કરશે? દુભાગે. વિકર્ણો શું થાય? પરસ્પર દુભાગે. આપણે લખી નાખીએ કે ચતુષ્કોણ આર યુ એન એસ ના વિકર્ણો પરસ્પર દુભાગે. તો પરસ્પર દુભાગ થશે તો y+7 = 20 લખાશે. દાખલા તરીકે દુભાગ એટલે બે સરખા ભાગ કરે. દુભાગ એટલે શું થશે? બે સરખા ભાગ થશે. તો અહીંયા આપણને શું મળશે? y+7 = 20 તથા x+y = આપણને 16 મળશે. વાયને સૂત્રનો કરતા બનાવશું તો 20-7 લખાશે, એટલે વાયની કિંમત આપણને કેટલી મળશે? 13. હવે એ કિંમત છે આપણે અહીંયા મૂકી દઈએ, x+13 = આપણે 16 લખી દઈએ. એક્સને સૂત્રોનો કરતા બનાવીએ તો 16-13 લખાશે. તો એક્સની કિંમત આપણને કેટલી મળશે? 3 મળશે. એક્સની કિંમત કેટલી મળશે? 3 મળશે. તો જુઓ, તો આ બંને આકૃતિની અંદર તમને એક્સ અને વાયની કિંમતો મેળવવાની કીધી હતી, તમને મેળવી દીધી. હવે તમારે બાળકો હોમવર્કની અંદર એક્સ અને વાયની કિંમતો મેળવો એવું જ તમને સૂચના આપી દેલી છે. એક્સ અને વાયની કિંમત શોધો. જુઓ, આની અંદર તમને હમણાં જે આપણે આગળનો દાખલો જોયો એ જ પ્રકારે એક આકૃતિ તૈયાર કરી દઉં છું. અહીંયા આપેલું છે આપણને 4x, અહીંયા આપેલું છે 11, અહીંયા આપેલું છે 20 અને અહીંયા આપેલું છે 2y-1. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. રેડી, આ ચતુષ્કોણ છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એક્સ અને વાયની કિંમત શોધો. અને તે જ રીતે આપણે જે હમણાં બીજો દાખલો ગણો, આ પહેલો દાખલો છે, આ બીજો દાખલો છે, એ જ પ્રમાણે એક્ઝેક્ટ તમને રકમ આપું છું. એ સમજી લો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એના બંને વિકર્ણો છે અને બંને વિકર્ણો પરસ્પર દુભાગે છે. આ માપ છે x-3, આ છે 7, આ છે x+y અને આ માપ તમને આપેલું છે 15. ખ્યાલ આવે છે? આ માપ છે તે x-3 છે, એ ઉપર લખી દઉં છું. આ જે માપ છે એ ઉપર લખી દઉં છું, x-3. તો તમારે એક્સ અને વાયની કિંમતો મેળવવાની છે. આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ બંને ચતુષ્કોણ કેવા છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. આ તમારે હોમવર્ક છે
તે ઘરકામની બુકમાં લખવાનું થશે. ખ્યાલ આવી ગયો? તો હવે પછીના દાખલાઓની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.